જામનગરની ભવંસ શૈક્ષણિક સંકુલ વિવાદમાં આવી છે. મળતી માહિતી મુજબ શાળામાં અભ્યાસ કરતા બાળકો જય શ્રી રામ બોલતા માર માર્યાનો આરોપ વિદ્યાર્થી દ્વારા લગાવવામાં આવ્યો છે, જેને લઈ હિન્દુ સેના દ્વારા ડીઈઓને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. આગામી સમયમાં આ વિવાદ વધુ વકરે તેવી પૂરેપૂરી શક્યતાઓ જણાઈ રહી છે. ત્યારે સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં અધિકારીઓને એક ટીમ બનાવવામાં આવશે અને તે શાળામાં જશે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવશે અને જો હકીકત જણાશે તો આગામી સમયમાં સ્કૂલ સામે કાર્યવાહી પણ કરવામાં આવશે. જે મારા પપ્પાનું નામ તરણભાઈ છે, હું ભવન સ્કૂલમાં ભણું છું અને મને અને ઇંગ્લિશના ટીચર રાખી મેમે મને માર્યો હતો જય શ્રી રામ અને મહાદેવ અને જુનિયર પ્રિન્સિપલે એમ કીધું હતું કે તમે આવું બોલશો તો હું તમને એલસી આપી દઈશ અને વાલી આવ્યા તમારા તો વાલીને એમ કીધું કે આને એલસી આપવામાં આવી જશે, તમે આને લઈને અહીંથી નીકળી ના. અને બીજા સર ટીચરને એમ કીધું છે કે આની ભેગા વાત ના કરતા કે ભાઈ આને બોલતા એવું કહેવામાં આવ્યું છે ને અને સરખી રીતે બોલાવો. હિન્દુ સેના દ્વારા આજરોજ અત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે આવેદન પત્ર આપવા માટે આવ્યા હતા. તેઓની રજૂઆત એવી છે કે એક ભવન સ્કૂલ છે, એમાં બાળકો જય શ્રી રામ મહાદેવ જેવા હિન્દુ દેવી દેવતાઓના નામ લે તો એમના પ્રિન્સિપલ છે એમને એમના શિક્ષકોને વ્યક્તિગત વાંધો છે એવી રજૂઆત લઈને એ લોકો આવ્યા હતા. એમનું આવેદનપત્ર અત્યારે અમને મળેલું છે. આવેદનપત્રનો અભ્યાસ કરી અને જે બાળકોની કે જે વાલીઓની રજૂઆત છે અને હિન્દુ સેનાની જે રજૂઆત છે એ બાબતે અમારા અધિકારીઓ સ્થળ ઉપર જઈને તપાસ કરશે અને જે કાંઈ વ્યક્તિઓ એની અંદર હશે એમણે આપણે તપાસને અંતે યોગ્ય કાર્યવાહીને નિયમ વિરુદ્ધ નિયમ પ્રમાણે કરવામાં આવશે.